सरकार द्वारा ओचिंता ज टीपी स्कीम में करायेला फेरफार बाद तेने लेने रहीशो ने नोटिस फाड़वामां आवताज स्थानिकोना जीव अधर थई गया हता। અને આ અંગેની બાહેધરી આપ્યા બાદ પણ નોટિસ મળતા જ સરકાર અને તેના નેતાઓ દ્વારા બંને બાજુ સારા થવાની ભીતિ નીતિ અપનાવતી હોવાના લોકોએ આક્ષેપો કર્યા છે। સરકાર દ્વારા ટીપી સ્કીમ નંબર 49 50 અને 51 માં કેટલાક ફેરફારો કર્યા છે, જેને લઈને અગાઉ લોકોએ સ્થાનિક નેતા અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને રજૂઆત કરી હતી, જેમાં નેતાઓ દ્વારા રહીશોને કોઈ પણ સમસ્યા નહીં આવે તેવી બાહેધરી આપવામાં આવી હતી। જે બાદ આજે રહીશોને નોટિસ મળતા જીવ અધર થઈ ગયા છે, જ્યારે નોટિસ આવતા જ સ્થાનિકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। આ બાબતોને લઈને 50 જેટલી સોસાયટીના પ્રમુખ ધારાસભ્યની ઓફિસે દોડી આવ્યા હતા અને વિનુ મોરડિયાને મળીને રજૂઆત કરી હતી, જ્યારે ધારાસભ્ય વિનુ મોરડિયાએ હૈયાધારણ આપી હતી। અમે માનનીય પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબને મળવા ગયા હતા અને રજૂઆત કરવા ગયા હતા કે પુનઃ રિઝર્વેશન શા માટે નાખવામાં આવ્યું છે। એક વખત પબ્લિક હિતમાં નિર્ણય લેવાઈ ગયો હતો અને કોઈ પ્રકારના વાંધા વચકા નહોતા, તો આ અંગે અમારું ફરી વખત રિઝર્વેશન દૂર થવું જોઈએ, તો તેમણે અમને બાહેધરી આપી કે ભાઈ તમારે કોઈ ઈંટડું પણ પાડવા નહીં આવે અને અમે બેઠા છીએ, તમે ચિંતા ના કરો। પરંતુ બે દિવસની અંદર લગભગ દરેક સોસાયટીઓને નોટિસો મળી છે અને 15 દિવસમાં કબજા ખાલી કરવાનું જણાવે છે। હવે જ્યારે ડબલ નીતિ અપનાવતા હોય ત્યારે અમને ભયનો માહોલ સ્વાભાવિક છે, તો આ અંગે અમારા સ્થાનિક માનની ધારાસભ્ય શ્રી વિનુભાઈ મોરડિયાને અમે બધી જ જે કંઈ નોટિસો મળી છે એ લઈને રજૂઆત કરવા આવ્યા છીએ કે ભાઈ આપનું શાસન છે, આપની શાસન વ્યવસ્થાની અંદર જો આ ડબલ ગેમ રમાતી હોય તો અમારે શું સમજવું, તો તમે અમને યોગ્ય સાથ સહકાર આપો। તો આજે રજૂઆત કરી તો એણે મને બાહેધરી આપી કે હું તમારી સાથે છું અને તમને જે અન્યાય થયો છે એના માટે લડત કરીશું અને એની તમે ચિંતા ના કરો અને ભવિષ્યમાં તમારી ચિંતા ઓછી થાય તેવી અમારી સક્રિય પ્રયત્ન રહેશે।